हेलो गाइस, आई एम नरेश प्रजापति एंड यू आर वॉचिंग द बेस्ट इंग्लिश चैनल ऑफ गुजरात वीआईपी एकेडमी। गाइस, टुडे यू आर गोना लर्न अ वेरी स्पेशल कॉन्वर्सेशन बिटवीन टू फ्रेंड्स। दोस्तों, आज आप शीखवाना छे बे मित्रों वच्चे नी बातचीत। तमे जो कोई जॉब करता होय के फ्यूचर में जॉब करवाना होय तो तमारा माटे आ वीडियो खूब ज कामनो छे। एंड यस, जो तमे जॉब करता पण नथी, करवाना पण नथी, छता पण आमां एवी घणी बधी वस्तु कवर करी छे जे तमारा माटे खास उपयोगी रहेशे। सो फर्स्ट ऑफ ऑल वी विल लर्न सम सेंटेंसीस। दोस्तों, पहला आपणे केटलाक वाक्यो शीखीशुं अने पछी एंड देन वी आर गोइंग टू हेव द स्पेशल कॉन्वर्सेशन। यस फ्रेंड्स, सो नंबर वन छे कि ते आजकल टीसीएस मां नौकरी करी रह्यो छे। सो आजकल एनुं इंग्लिश थशे नाउअडेज। અને TCS ઓફકોર્સ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, એવું તમે નામ સાંભળ્યું હશે, વન ઓફ ધ બેસ્ટ કંપનીઝ। અને આજકાલ માટે મેં હમણાં જ કહ્યું કે નાવડેઝ, અને બીજો ઓપ્શન છે ધીઝ ડેઝ। ઓકે, હવે તે આજકાલ TCSમાં નોકરી કરી રહ્યો છે તો ક્રિયા ચાલુ છે। સો હી ઇઝ ડુઈંગ અ જોબ ઇન TCS નાવડેઝ ઓર ધીઝ ડેઝ। વન્સ અગેઇન, તે આજકાલ TCSમાં નોકરી કરી રહ્યો છે। He is doing a job in TCS nowadays or these days. Second, મારું English poor હતું ઓર ખરાબ હતું, તો એને ઇંગ્લિશમાં તમે કહેશો My English was poor. Poor છે હોય તો is, અને હતું તો was આવશે। મારું English poor હતું, My English was poor. Next, તને કેવી રીતે નોકરી મળી, એ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય છે, એટલા માટે ઇંગ્લિશ થશે How did you get the job? વન્સ અગેઇન, તને કેવી રીતે નોકરી મળી, હાઉ ડીડ યુ ગેટ ધ જોબ। નેક્સ્ટ, તારી વાત સાચી છે, ઇંગ્લિશમાં યુ આર રાઇટ, તારી વાત સાચી છે, યુ આર રાઇટ। નેક્સ્ટ, મારું અંગ્રેજી સુધારવા માટે, તો આના ઇંગ્લિશમાં બે ઓપ્શન છે દોસ્તો। પહેલું છે ટુ ઇમ્પ્રુવ માય ઇંગ્લિશ, એન્ડ સેકન્ડ ઓપ્શન ફોર ઇમ્પ્રુવિંગ માય ઇંગ્લિશ। ઇન શોર્ટ, ફોર પછી વર્બને આઈએનજી લાગશે, સો મારું અંગ્રેજી સુધારવા માટે તો ટુ ઇમ્પ્રુવ માય ઇંગ્લિશ, અને સેકન્ડ ઓપ્શન છે ફોર ઇમ્પ્રુવિંગ માય ઇંગ્લિશ। નેક્સ્ટ, મેં વીઆઈપી એકેડેમી જોઈન કર્યું હતું, સિમ્પલ પાસ્ટ આઈ જોઈન વીઆઈપી એકેડેમી। ઘણા લોકો ભૂલ કરે છે, જોઈન્ટ ટી નહીં બોલવાનું, જોઈનને પાછળ ઈડી લાગે પણ જોઈનેટ પણ નહીં બોલવાનું। વન્સ અગેઇન, મેં વીઆઈપી એકેડેમી જોઈન કર્યું હતું, આઈ જોઈન વીઆઈપી એકેડેમી। નેક્સ્ટ, શું તું કડકડાટ અંગ્રેજી બોલી શકે છે, શકે છે કેન, કેન યુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી। વન્સ અગેન, શું તું કડકડાટ અંગ્રેજી બોલી શકે છે, કેન યુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી। નેક્સ્ટ, તે બોલી શકતો ન હતો, એવું કહેવું હોય તો ઇંગ્લિશમાં હી કુડ નોટ સ્પીક, શકતો હતો, શકતો ન હતો, તો કુડનું કુડ નોટ થશે, તે બોલી શકતો ન હતો, હી કુડ નોટ સ્પીક। નેક્સ્ટ, તેનો શ્રેય મારા શિક્ષકોને જાય છે, તો શ્રેય માટે ક્રેડિટ તમે સાંભળ્યું છે રાઈટ, તો તેનો શ્રેય, ઇટ્સ ક્રેડિટ ગોઝ ટુ માય ટીચર્સ, તેનો શ્રેય મારા શિક્ષકોને જાય છે, ઇટ્સ ક્રેડિટ ગોઝ ટુ માય ટીચર્સ। નેક્સ્ટ, તારા અનુભવથી, થી એટલે ફ્રોમ આવશે, ફ્રોમ યોર એક્સપિરિયન્સ, તારા અનુભવથી, ફ્રોમ યોર એક્સપિરિયન્સ। નેક્સ્ટ, એવું લાગે છે, ઇટ સીમ્સ, એવું લાગે છે તો ઇટ સીમ્સ થશે। નેક્સ્ટ, મને આ માહિતી આપવા બદલ તારો આભાર, તો થેન્ક યુ વેરી મચ ઓર થેન્ક યુ ફોર ગિવિંગ મી ધીસ ઇન્ફોર્મેશન। મને આ માહિતી આપવા બદલ આભાર, એમ કેવું હોય તો થેન્ક યુ ફોર ગિવિંગ મી ધીસ ઇન્ફોર્મેશન। નેક્સ્ટ, એમાં એવું છે કે, એમાં એવું છે કે, એનું ઇંગ્લિશ થશે ધ ફેક્ટ ઇઝ ડેટ, એમાં એવું છે કે, ધ ફેક્ટ ઇઝ ડેટ, હું માનતો નથી, મીન્સ હું માની શકતો નથી, આઈ કાન્ટ બિલીવ, હું માની શકતો નથી, આઈ કાન્ટ બિલીવ। નેક્સ્ટ, હું તને કદાચ મેસેજ મોકલીશ, આઈ મે સેન્ડ યોર મેસેજ, અહીંયા કદાચ પ્લસ મોકલીશ, તો આઈ મે સેન્ડ યોર મેસેજ। સો ગાઈઝ, હિયર ઇઝ સમથિંગ ફોર યુ, વિચ ટાયર ડઝ નોટ મૂવ વેન ધ કાર turns right, it means
જ્યારે કાર છે જમણી બાજુ વળે છે ત્યારે કારનું કયું ટાયર મૂવ થતું નથી, હલતું નથી. એન્ડ યુ હેવ 3 સેકન્ડ્સ, 1, 2 એન્ડ 3. એન્ડ ધ આન્સર ઇઝ ધ સ્પેર ટાયર, જેને આપણે સ્પેર વ્હીલ પણ કહીએ છીએ. ઓકે, એની વે નાવ લેટ્સ કન્ટિન્યુ. તો દોસ્તો, આ 15 સેન્ટેન્સીસ આપણે શીખ્યા અને હવે આ બધાનો યુઝ કરીને એક કોન્વર્સેશન મીન્સ વાતચીત શીખવાના છીએ. બે મિત્રો વચ્ચેની વાતચીત છે દોસ્તો. સો વી વિલ લર્ન બોથ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ. સો લેટ્સ કન્ટિન્યુ. યસ, સો દેર આર 2 ફ્રેન્ડ્સ, બે મિત્રો છે અને દે આર ટોકિંગ, વાતચીત કરી રહ્યા છે. બેઝિકલી દે આર મીટિંગ આફ્ટર 3 યર્સ, 3 વર્ષ પછી મળી રહ્યા છે. ઓકે, સો એક મિત્ર કહે છે કે હલો વરુણ, તું આજકાલ શું કરી રહ્યો છે? સો ઇંગ્લિશમાં, હલો વરુણ, વોટ આર યુ ડુઈંગ નાવ અ ડેઝ? હલો વરુણ, વોટ આર યુ ડુઈંગ નાવ અ ડેઝ? હવે વરુણ એવું કહે છે, હું એરટેલમાં કસ્ટમર કેર ઓફિસર તરીકે નોકરી કરી રહ્યો છું. આઈ એમ ડુઈંગ અ જોબ ઇન એરટેલ એઝ અ કસ્ટમર કેર ઓફિસર. ત્યારે પેલો પૂછે છે કે શું વાત છે, ખરેખર? ઓ રિયલી? હું માનતો નથી, મીન્સ હું માની શકતો નથી. આઈ કાન્ટ બિલીવ. પછી પેલો કહે છે કે તને ખબર ના હોય તો કહી દઉં કે હું છેલ્લા 3 વર્ષથી આ કંપનીમાં નોકરી કરી રહ્યો છું. તો ઇંગ્લિશ થશે, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, આઈ હેવ બીન વર્કિંગ ઇન ધીસ કંપની ફોર ધ લાસ્ટ 3 યર્સ. તો દોસ્તો, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ છે. કે તને ખબર ના હોય તો કહી દઉં, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, હું છેલ્લા 3 વર્ષથી આ કંપનીમાં નોકરી કરી રહ્યો છું. આઈ હેવ બીન વર્કિંગ ઓર ડુઈંગ અ જોબ ઇન ધીસ કંપની ફોર ધ લાસ્ટ 3 યર્સ. પછી સામેની વ્યક્તિ કહે છે કે પણ તારું ઇંગ્લિશ તો પુઅર હતું, તારું ઇંગ્લિશ તો બહુ ખરાબ હતું, તો પછી તને નોકરી કેવી રીતે મળી? તો ઇંગ્લિશમાં, પણ તારું ઇંગ્લિશ પુઅર હતું, બટ યોર ઇંગ્લિશ વોઝ પુઅર, અને બહુ પુઅર હતું, તો વેરી પુઅર, તો પછી ધેન તને કેવી રીતે નોકરી મળી? હાઉ ડીડ યુ ગેટ જોબ ઇન એરટેલ? ત્યારે પેલો મિત્ર કહે છે કે તારી વાત સાચી છે કે મારું અંગ્રેજી ખૂબ જ ખરાબ હતું. યુ આર રાઇટ, માય ઇંગ્લિશ વોઝ વેરી પુઅર, પણ મેં મારા ઇંગ્લિશને સુધારવા માટે VIP એકેડેમી જોઈન કરી હતી. તો આને તમે આ રીતે બોલી શકો, ટુ ઇમ્પ્રુવ માય ઇંગ્લિશ આઈ જોઈન VIP એકેડેમી. અને સેકન્ડ ઓપ્શન છે, આઈ જોઈન VIP એકેડેમી ટુ ઇમ્પ્રુવ માય ઇંગ્લિશ. દોસ્તો, હવે ટુ ઇમ્પ્રુવની જગ્યાએ તમે 4 મૂકો છો, તો ફોર ઇમ્પ્રુવિંગ માય ઇંગ્લિશ એવું થશે. હવે એનો મિત્ર એને પૂછે છે કે શું તું અત્યારે કડકડાટ અંગ્રેજી બોલી શકે છે? તો ઇંગ્લિશમાં, કેન યુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી નાઉ? કેન યુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી નાઉ? ત્યારે પેલો કહે છે કે અરે હા, ઓ યસ, હું બોલી શકું છું, આઈ કેન. એમાં એવું છે કે ધ ફેક્ટ ઇઝ ડેટ VIP જોઈન કર્યા પહેલાં, બિફોર જોઈનિંગ VIP, હું અંગ્રેજી બોલી શકતો ન હતો. આઈ કુડ નોટ સ્પીક ઇંગ્લિશ, પણ હવે હું બોલી શકું છું. બટ નાવ આઈ કેન સ્પીક, અને તેનો શ્રેય મારા શિક્ષકોને જાય છે. એન્ડ ધ ક્રેડિટ ગોઝ ટુ, અધરવાઇઝ ઇટ્સ ક્રેડિટ ગોઝ ટુ માય ટીચર્સ. હવે પેલી સામેની વ્યક્તિ કહે છે કે તારા અનુભવથી એવું લાગે છે કે મારે પણ VIP એકેડેમી જોઈન કરવું જોઈએ. તો તારા અનુભવથી, તો ફ્રોમ યોર એક્સપિરિયન્સ, એવું લાગે છે, ઇટ સીમ્સ, મારે પણ VIP એકેડેમી જોઈન કરવી જોઈએ. આઈ શુડ ઓલ્સો જોઈન VIP એકેડેમી. હવે એ જ વ્યક્તિ પૂછે છે કે તું મને મહેરબાની કરીને VIP એકેડેમીનું સરનામું આપીશ? વિલ યુ પ્લીઝ ગીવ મી ધ એડ્રેસ ઓફ VIP એકેડેમી? તું મને મહેરબાની કરીને VIP એકેડેમીનું સરનામું આપીશ? વિલ યુ પ્લીઝ ગીવ મી ધ એડ્રેસ ઓફ VIP એકેડેમી? ત્યારે પેલો કહે છે ચોક્કસ, શ્યોર, પણ સોરી, મને મોડું થઈ રહ્યું છે, બટ સોરી, આઈ એમ ગેટિંગ લેટ, તેથી હું તને મેસેજ કરીશ. સો આઈ વિલ સેન્ડ યુ મેસેજ. પછી સામેની વ્યક્તિ કહે છે કે ચોક્કસ, શ્યોર, હું કદાચ તને ફોન કરીશ, આઈ મે કોલ યુ. અને છેલ્લે, વાંધો નહીં, ઇટ્સ ઓકે, ચાલ આવજે, ઓકે, બાય, લાઈક ડેટ. આઈ હોપ યુ મસ્ટ હેવ લાઈક ધીસ વિડીયો. દોસ્તો, મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો જ હશે. અંત મેં ઇતના હી કહુંગા કે હમારી ચેનલ કો પોપ્યુલર બનાને કે લીએ
हमारे वीडियोस देखने के लिए, शेयर करने के लिए और आपकी कमेंट्स के लिए हाथ जोड़कर दिल से आप सबका धन्यवाद।